ધોરણ બે, વિષય ગણિત, પાઠ સાત, જગ અને મગ. આજે આપણે જગ અને મગ વિશે વાત કરીશું. સૌ પ્રથમ જોઈએ લીંબુ શરબત બનાવો. ચાલો બાળ મિત્રો, હવે આપણે અહીં એક લીંબુ શરબત બનાવવાનું છે અને પછી આપણે લીંબુ શરબત બનાવીને પી જવાનું. તો ચાલો જોઈએ. અડધું લીંબુ પહેલાં શું લેવાનું? અડધું લીંબુ. ત્યારબાદ એક ચપટી મીઠું લેવાનું. ત્યાર પછી એક ચમચી ખાંડ લેવાની. ત્યાર પછી એક પ્યાલો પાણી. હવે આપણે તે કેવી રીતે બનાવવું તે જોઈએ. તો પહેલાં સૌ પ્રથમ પાણીનો એક પ્યાલો લેવાનો, તેમાં લીંબુ નીચવવાનું, ત્યાર પછી તેમાં ખાંડ નાખવાની, ત્યાર પછી ખાંડ લીંબુ નાખીને ત્યારબાદ તેને ચમચી વડે હલાવવાનું, એટલે આપણું લીંબુ શરબત તૈયાર. અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? તો કે 15 ટીપા જેટલા લીંબુનો રસ મળે. આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? તો આખા લીંબુમાંથી આપણને કેટલો મળે? 30 લીંબુના ટીપા જેટલો. ત્યારબાદ કેટલા ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય છે? તો કે 15 લીંબુના ટીપાથી એક ચમચી ભરાય. 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે જો હવે આપણે 6 પ્યાલા લીંબુ શરબત બનાવવું હોય તો તમારે કેટલા લીંબુ જોઈએ? તો કે 3 લીંબુની જરૂર પડે છે. જ્યારે તમે કેટલી ચમચી ખાંડ લેશો અને તેમાં કેટલી ચમચી ખાંડ નાખશો? તો કે 6 ચમચી જેટલી ખાંડ નાખીશું. ગામના મેળામાં લીંબુ શરબતની હાટડી. એક ગામનો મેળા ભરાણો હતો અને ત્યાં બાળકોએ લીંબુ શરબતની એક હાટડી શરૂ કરી હતી. તો આ જોઈએ. ચૈત્રાના ગામમાં મેળો ભરાયો હતો. ચૈત્રા નામની એક છોકરી છે, તેના ગામમાં મેળો ભરાયો હતો. ચૈત્રા, નાઝીમ અને અનીશ લીંબુ શરબતની હાટડી કરવા માગે છે. તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે અને તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે. હવે તેઓ 2 જુદા જુદા માપના પ્યાલા વાપરે છે અને તેઓ 2 જુદા જુદા માપના પ્યાલા વાપરે છે. તો 2 કેવા પ્યાલા માપે છે? તો એક મોટો પ્યાલો અને એક નાનો પ્યાલો. જ્યારે મોટો પ્યાલો તે 10 રૂપિયાનો રાખ્યો છે અને જ્યારે નાનો પ્યાલો તે 5 રૂપિયાનો રાખ્યો છે. અનીશ પાસે જગ છે. તમને લાગે છે કે ડોલ કરતાં જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડશે, કેમ કે જગથી રેડીએ તો શરબત ઢોળવાની શક્યતા રહે નહીં. હા, ડોલ કરતાં જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સહેલું છે. પાછળ જગ અને મગ. લીંબુ શરબત બનાવો અને આનંદ માણો. અહીં આપણે લીંબુ શરબત બનાવવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે લીંબુ શરબત કઈ રીતે બનાવી શકાય. તો અહીં તમને અડધું લીંબુ, એક ચપટી મીઠું, એક ચમચી ખાંડ, એક પ્યાલો પાણી આપેલું છે. હવે તે કેવી રીતે બનાવવું એ તમને અહીં ચિત્ર આપેલું છે. તો સૌ પ્રથમ એક ગ્લાસ લીધો છે, એમાં પાણી નાખેલું છે. ત્યારબાદ એમાં શું કરે છે? તો કે લીંબુ નીચોવે છે. ત્યારબાદ તેમાં એક ચમચી ખાંડ નાખે છે અને એને ચમચી વડે ઓગાળી અને પછી એને લીંબુ શરબત તૈયાર કરે છે.
તો આ ચિત્ર ઉપરથી આપણે લીંબુ શરબતનું અનુમાન કરવાનું છે કે અનુમાન કરો અને પછી તમને જે સવાલ આપ્યા છે એના તમારે જવાબ લખવાના છે. તો કે અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? તો તમે અડધું લીંબુ કાપીને એમાંથી રસ કાઢો એટલે તમને ખબર પડે કે અડધા લીંબુમાંથી તમને 15 ટીપા લીંબુનો રસ મળે છે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર ખાલી જગ્યામાં તમારે અહીં જવાબ લખવાના રહેશે, જે સાથે સાથે તમારે પણ લખતું જવાનું છે. આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? જો અડધા લીંબુમાંથી તમને 15 ટીપા મળે તો 15માં બીજા તમે 15 ઉમેરો એટલે આખું લીંબુ બને. તો કે આખા લીંબુમાંથી તમે 15માં 15 ઉમેરો એટલે કેટલા ટીપા થાય? 30 ટીપા. તો અહીં તમારે જવાબમાં 30 ટીપા લખવાના છે. કેટલા ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય? તો આપણે અહીં અનુમાન કરવાનું છે. જરૂરી નથી કે અહીં લખી એટલા ટીપા થાય, પણ તમને કીધું એમ કે તમે અનુમાન કરો એટલે અનુમાન કરીએ. તો કે આપણે 15 ટીપાથી એક ચમચી ભરાય. હવે તમારે લીંબુ શરબતનો આનંદ માણવાનો છે. હવે જોઈએ પાછળ. છ પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે, હવે અહીં તમને 6 પ્યાલાનું એટલે કે 6 ગ્લાસ તમારે લીંબુ શરબત બનાવવા હોય તો તમારે કેટલા લીંબુ જોઈએ? જો તમે એક ગ્લાસનું આગળ તમે લીંબુ શરબત બનાવતા શીખી ગયા, એના ઉપરથી તમારે 6 પ્યાલાનું કહેવાનું છે. તો કે તમારે કેટલા લીંબુ જોઈશે? જો આપણે 6 ગ્લાસ લીંબુ બનાવવું હોય તો આપણે કેટલા લીંબુ શરબત બનાવવું હોય તો આપણે કેટલા પ્યાલા લીંબુ જોઈએ? તો કે 3 લીંબુ જોઈએ. કેટલા જોઈએ? 3. તમે કેટલી ચમચી ખાંડ લેશો? જો આપણે 3 લીંબુનો ઉપયોગ કરીએ તો આપણે ખાંડ કેટલી ચમચી લેવી પડે? તો કે 6 ચમચી લેવી પડે. કેટલી લેવી પડે? 6. તો તમારે અહીં જવાબ લખવાનો છે. હવે જોઈએ ગામના મેળામાં લીંબુ શરબતની હાટડી. ગામમાં એક મેળો ભરાયો છે, ત્યાં લીંબુ શરબતની હાટડી જે તમને પિક્ચરમાં આપેલું છે, ચિત્રમાં તમે જોઈ શકો છો. ચિત્રના ગામમાં મેળો ભરાયો છે. ચિત્ર, ચૈત્રા, નાઝીમ અને અનીસ લીંબુ શરબતની હાટડી કરવા માગે છે. તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે. હવે એ લોકો બધા ભેગા મળીને એક ડોલ લીંબુ શરબત બનાવે છે. તેઓ બે જુદા જુદા માપના પ્યાલા વાપરે છે. એક મોટો પ્યાલો વાપરે છે અને એક નાનો પ્યાલો વાપરે છે. હવે આપણે 5 રૂપિયામાં નાનો પ્યાલો વેચીશું. એ લોકો હવે જુઓ નક્કી કરે છે કે જે નાનો પ્યાલો લીધો છે, આ નાનો પ્યાલો એ કેટલા રૂપિયામાં વેચશે? 5 રૂપિયામાં. ચાલો આપણે મોટો પ્યાલો 10 રૂપિયામાં વેચીએ અને એવું નક્કી કરે છે કે જે મોટો પ્યાલો છે એના ભાવ કેટલા રાખશે? 10 રૂપિયા રાખશે. જો અહીં મોટો પ્યાલો રાખેલો છે એના ભાવ કેટલા છે? 10 રૂપિયા અને નાના પ્યાલાના 5 રૂપિયા. અનીસ પાસે જગ છે. હવે અનીસ છે એની પાસે જગ રાખેલો છે. તમને લાગે છે કે ડોલ કરતાં જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડશે? તો કે હા. કારણ કે ડોલ હોય તો ડોલમાં વધારે શરબત હોય અને એ રેડવા જતાં ઢોળાઈ જાય તો એમાં આપણને નુકસાન થઈ શકે. પણ જો આપણે જગ રાખ્યો હોય તો જગથી આપણે સરળતાથી લીંબુ શરબત આપણે રેડી શકીએ છીએ. એટલા માટે આપણે એને અહીં જવાબમાં હા લખી શકીએ કે હા, પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડશે. હવે જોઈએ ગૃહકાર્ય. વિદ્યાર્થી મિત્રો, આજનું ગૃહકાર્ય છે પાઠ્યપુસ્તકના પાના નંબર 47 અને પાના નંબર 48 પર આપેલું તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ચિત્ર દોરવાની જરૂર નથી, ફક્ત લખવાનું રહેશે.